નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડીયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સાતમું ક્વેશ્ચન વર્ડ વેન, એટલે ક્યારે, કે જે સમય દર્શાવે એના માટેની સિમ્પલ ટેન્સ માટેની રચનાનો આપણે અભ્યાસ ગયા વિડીયોમાં કર્યો હતો. તો આપણે એમાં જોયું કે સિમ્પલ ટેન્સની વાક્ય રચના કેવી હોય, તો કે ડુ, ડસ, ડીડ, વિલ, પ્લસ કરતા, પ્લસ વિવર્ણ, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દો. એમાં આપણે બધા ઉદાહરણ પાંચમાં સમજતા ગયા અને એમાં જે જવાબ મળે છે એ જવાબ સમય દર્શાવે છે એવું આપણે નોંધ પણ કરતા ગયા હતા. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળ માટેની વેનની રચના કેવી હોય તેનો અભ્યાસ આપણે આજે કરીશું. તો વિદ્યાર્થી મિત્ર, આપણે આગળ વોટ, હુમ, વેરની બધી રચનાનો અભ્યાસ કર્યો છે, કે જેવી રીતે વેર વાક્ય રચનાનો અભ્યાસ આપણે કર્યો છે કન્ટિન્યુઅસ ટેન્સમાં, એવી જ સેમ વાક્ય રચના છે વેનની વાક્ય રચના આવશે. માત્ર એના અન્ય શબ્દોમાં આપણે સમયદર્શક શબ્દ વેનવાળી વાક્ય રચનામાં નહીં લખવાના, જ્યારે વેરવાળી વાક્ય રચના હોય ત્યારે એમાં સ્થળદર્શક શબ્દ નહીં લખવાના, અને પ્રશ્નસૂચક શબ્દ તરીકે વેનમાંથી વેન વાપરવાનો, અને વેરની રચના હોય ત્યારે વેર વાપરવાનો. તો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં વાક્ય રચના સમજી લઈએ. પહેલાં છે વેર, વેન, વેન પછી શું આવશે, ટુ બીના વર્તમાનના ક્રિયાપદો એમ ઇસાર એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વપરાશે, ટુ બીના ભૂતકાળના રૂપો વોઝ વેન જે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં વપરાય છે, અને એના પછી કરતા ક્રિયાપદનો આઈએનજી વાળું રૂપ અને અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્ર, હવે તમે અહીંયા જોઈ શકો છો કે સૌ પ્રથમ વેન પ્લસ ટુ બીના રૂપો પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ અન્ય શબ્દો. તો હવે વિદ્યાર્થી મિત્ર, આપણે એક પછી એક ઉદાહરણને સમજતા છીએ. તો પહેલું એક્ઝામ્પલ શું છે, કેતકી જે કરતા છે, કેતકી ઇઝ રાઇટિંગ એટલે લખવું, એમ ઇઝ આર પ્લસ રાઇટિંગ કે જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવે છે, અ પોયમ ઇન ધ મોર્નિંગ કે કેતકી ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં, અ પોયમ એટલે કાવ્ય, અને ઇઝ રાઇટિંગ એટલે લખી રહી છે, કે કેતકી સવારમાં પોયમ લખી રહી છે. તો ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં, કેતકી છે એ પોયમ ક્યારે લખી રહી છે, તો કે સવારમાં લખી રહી છે. તો સવારમાં એ શબ્દ છે આપણા શું બનશે, પ્રશ્નનો જવાબ બનશે, જેથી પ્રશ્ન બનાવે ત્યારે ઇન ધ મોર્નિંગ જેવા સમયદર્શક શબ્દો લખાતા નથી. આપણે એમ તો સિમ્પલ ટેન્સની રચનામાં જોઈ લીધું છે. તો સૌ પ્રથમ ક્વેશ્ચન ડબલ્યુ એચ ક્વેશ્ચન વર્ડ શું આવશે, વેન, વેન પછી ટુ બીના રૂપો પ્રેઝન્ટ ટેન્સ છે, એટલે કેટકી સારે ટુ બીનું રૂપ ઇઝ, તો વેન ઇઝ કરતા તરીકે કેટકી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ રાઇટિંગ, અને અ પોયમ કર્મ, વેન ઇઝ કેટકી રાઇટિંગ અ પોયમ કે કેટકી છે એ પોયમ ક્યારે લખી રહી છે, તો જવાબ શું મળશે, ઇન ધ મોર્નિંગ. તો પહેલાં આપણે પ્રશ્નાર્થ વાક્યનું ટ્રાન્સલેશન લખી નાખીએ, કેટકી ક્યારે કાવ્ય લખી રહી છે, ક્યારે કાવ્ય લખી રહી છે, તો જવાબ શું મળશે, ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં. તો સવારમાં શબ્દ છે એ શું દર્શાવે છે, કાવ્ય લખવાનો સમય દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખબર પડી કે સવારમાં શબ્દ છે એ સમય દર્શાવે છે. બીજું એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્ર આપણે જોઈએ હવે. તો બીજું એક્ઝામ્પલ શું છે, તો કે માય અંકલ એટલે મારા કાકા જે કરતા, વોઝ ગોઈંગ કે વોઝ પ્લસ આઈએનજી એટલે કે ટુ બીનું ભૂતકાળનું રૂપ પ્લસ આઈએનજી એટલે કે કયો ટેન્સ દર્શાવે છે, પાસ્ટ ટેન્સ. પણ કયો પાસ્ટ ટેન્સ, અહીંયા તમને હેડિંગ આપેલું છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. માય અંકલ વોઝ ગોઈંગ ટુ હિઝ ઓફિસ એટલે તેના ઓફિસે, લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે, કે મારા કાકા તેની ઓફિસે ગઈ રાત્રે ગયા, જઈ રહ્યા હતા. તો લાસ્ટ નાઇટ કે મારા કાકા ઓફિસે ક્યારે જઈ રહ્યા હતા, તેનો જવાબ શું મળશે, લાસ્ટ નાઇટ. તો હવે વિદ્યાર્થી મિત્ર આપણે પ્રશ્ન બનાવી નાખીએ,
કે વેન પ્રશ્નસૂચક શબ્દ પ્લસ ટુ બી નું રૂપ અહીંયા વોઝ પ્લસ આઈએનજી વાપરેલું છે અને અંકલ સાથે એક પુરુષ ત્રીજો પુરુષ એકવચનમાં વોઝ આવશે. માય અંકલ કરતા ગોઈંગ છે એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને ટુ હિઝ ઓફિસ કે મારા કાકા ઓફિસે ક્યારે જઈ રહ્યા હતા તો જવાબ શું મળશે લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે. તો પહેલાં આપણે ટ્રાન્સલેશન લખી નાખીએ. મારા કાકા તેની ઓફિસે ક્યારે જઈ રહ્યા હતા તો એનો જવાબ શું મળશે લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે. તો ગઈ રાત્રે એ શું બતાવે છે કે કાકાના ઓફિસે જવાનો સમય દર્શાવે છે. જે તે ગઈ રાત્રે જવાબ મળે એ પણ શેનો ઉલ્લેખ કરે છે, સમયનો ઉલ્લેખ કરે છે. આગળ આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ કે બિનન એન્ડ કાજલ. અહીંયા બે છે, બિનન અને કાજલ વિલ બી ટોકિંગ અબાઉટ એક્ઝામ નેક્સ્ટ ઇવનિંગ કે હવે પછીની સાંજે બિનન અને કાજલ અબાઉટ એક્ઝામ પરીક્ષા વિશે વિલ બી ટોકિંગ એટલે વાતો કરી રહી હશે. તો અહીંયા કરતા છે એ બે છે, બિનલ અને કાજલ એટલે કે બહુવચનમાં કરતા છે, વિલ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે એક્યુ ટેન્સ દર્શાવે છે, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિલ બી પ્લસ આઈએનજી વાળું રૂપ છે જે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ દર્શાવે છે. તો આપણે પહેલાં કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની રચના અહીં નીચે જગ્યા છે ને આપણે લખી લઈએ. તેની રચના શું આવશે, વેન પ્લસ વિલ પ્લસ કરતા પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, પછી શું આવશે ક્રમશઃ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો જુઓ વિદ્યાર્થી મિત્ર, અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે ફ્યુચર ટેન્સની રચના આવે એમાં વિલ અને પછી બીજા સહાયકારક ક્રિયાપદ બી હેવેઝ વગેરે વાપરેલા હોય, ત્યારે આપણે પહેલાં મેં તમને વાત કરી હતી કે વિલ હેવ હોય તો વિલ છે એ ક્વેશ્ચન વર્ડ સાથે વાપરવાનું અને હેવ અને ક્રિયાપદના વિથીના રૂપને બંનેને સાથે રાખવાનું. આમાં પણ એવું છે કે બિનલ એન્ડ કાજલ વિલ બી ટોકિંગ અબાઉટ એક્ઝામ નેક્સ્ટ ઇવનિંગ કે બિનલ અને કાજલ આવતી સાંજે પરીક્ષા વિશે વાતો કરી રહી હશે. તો ક્યારે વાતો કરી રહી હશે, તો કે નેક્સ્ટ ઇવનિંગ. તો નેક્સ્ટ ઇવનિંગ શબ્દ આપણા પ્રશ્નનો જવાબ બનશે. તો હવે આપણે પ્રશ્ન બનાવીએ વાક્યરચના પ્રમાણે. નીચે વાક્યરચના જોતા જશો વિદ્યાર્થી મિત્રો, વેન તો વેન પછી વિલ છે એ સહાયકારક ક્રિયાપદ, કરતા તો કે કરતા તરીકે બિનલ અને કાજલ બંને છે, પછી બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે બી ટોકિંગ અબાઉટ એક્ઝામ કર્મ પ્લસ અન્ય શબ્દો અને નેક્સ્ટ ઇવનિંગ શબ્દ છે એ સમય દર્શાવે છે. સમય દર્શાવતો શબ્દ આપણા જવાબમાં આવશે નહીં. તો પહેલાં આપણે ટ્રાન્સલેશન લખી નાખીએ. બિનલ અને કાજલ કરતા બિનલ અને કાજલ પરીક્ષા વિશે ક્યારે વાતો કરી રહી હશે, ક્યારે વાતો કરી રહી હશે. તો બિનલ અને કાજલ છે પરીક્ષા વિશે ક્યારે વાતો કરી રહી હશે, તો આપણને જવાબ શું મળશે, નેક્સ્ટ ઇવનિંગ એટલે આવતી સાંજે. એટલે આવતી સાંજે છે એ સમય દર્શાવે છે કે બિનલ અને કાજલનો પરીક્ષા વિશે વાત કરવાનો સમય કયો છે, નેક્સ્ટ ઇવનિંગ એટલે કે આવતી સાંજે. તો હવે વિદ્યાર્થી મિત્ર, અહીં આપણે જોઈએ કે કન્ટિન્યુઅસ ટેન્સ માટેની રચના કેવી બને. એમાં કન્ટિન્યુઅસ ટેન્સની બે રચના બને, એક તો પ્રેઝન્ટ અને પાસ્ટ માટે એ કોમન બને અને બીજી છે એ ફ્યુચરમાં વિલ બી પ્લસ આઈએનજી વપરાય, જેથી ફ્યુચર ટેન્સ માટેની રચના પણ અલગ બને છે. તો અહીં આપણે રચના નિર્દેશ કરેલી નહોતી, તેથી રચના છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખી નાખી છે. અને આ ત્રણે ત્રણ ઉદાહરણમાં તમને સમજાવ્યું છે કે વેન છે એ સમયદર્શક શબ્દ વપરાય છે ત્યારે એના વાક્યમાં આપેલો સમયદર્શક શબ્દ આપણા વાક્યમાં આપણે વાપરી શકતા
प्रश्नार्थ वाक्य में वापरी शकता नहीं। तो हवे विद्यार्थी मित्र आपणे कंटीन्यूअस टेन्स माटेनी वेननी रचनानो अभ्यास कर्यो। तो हवे विद्यार्थी मित्र आपणे परफेक्ट टेन्स माटे वेननी रचना केवी होय तो एनो पण अभ्यास आपणे आजना विडियो में शीखी लईए। तो चलो विद्यार्थी मित्र हवे आपणे जोईए कि परफेक्ट टेन्स माटे वेननी रचना केवी होय। तो के परफेक्ट टेन्स एटले के पूर्णकाळ हवे तमने याद छे विद्यार्थी मित्र। तो पूर्णकाल माटे वेननी रचना केवी होय तो के सौ प्रथम डबल एच क्वेश्चन वर्ड वेन वेन प्लस हेव अने हेज छे परफेक्ट प्रेजेंट में वपराशे। हेड छे परफेक्ट पास्ट में। करता प्लस वित्री रूप प्लस कर्म प्लस अन्य शब्दों। जो विद्यार्थी मित्र आ रचना पण वेरनी वाक्य रचना जेवी ज छे मात्र क्वेश्चन वर्ड तरीके वेर वापरवानो होय छे। तो हवे आपणे सेंटेन्स समझता जाइए विद्यार्थी मित्र। माय फाधर हेज कम टू द होम 10 PM के मारा पप्पा 3 વાગે घरे आया छे। तो मारा पप्पा क्यारे घरे आया छे एवो जारे आपणे प्रश्न पूछू त्यारे आपणे जवाब में शुं मळशे 3 PM एटले के 3 વાગે। तो पहला प्रश्न आपणे बनावी लईए। समय जाणवा माटे प्रश्न पूछवानो छे एटले वेन लखीशुं। वेन पछी हेव हेज अथवा तो हेड पण आपणे वाक्यमां आपणे तीजा पुरुष एकवचन में फाधर साथ हेस वपरेलू है जैसे आप प्रश्न में पर शूँ वपरीशू। हेस करता तरीके अपने वाक्य में शूँ आपेलू है मै फाधर एट मै फाधर। मै फाधर पशी क्रियापद वित्रीन रूप तो अँ हेस पशी वित्रीन रूप ज वपराय। हम तमने एवं था विद्यार्थी मित्र वित्रीन रूप में कम केम लख्यू पर हम तमने याद है कि कम V1 रूप अने V3 रूप बने रूपों के सरखा हो V2 रूप में केम बने छे। तो मै फाधर पीछे क्रियापद मूल रूप है एवं जनुभूत कुदन रूप है जे पास्ट पार्टिसिपल रूप से शू है कम टू द होम एट घरे के वेन हेज मै फाधर कम टू द होम के मारा पप्पा घरे क्यारे आया तो जवाब शू मैसे 3 વાગે 3 PM। मैं अब तमने गया वीडियो में बात करी थी कि रात्रि 12 વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધીના સમયને અંગ્રેજીમાં એએમ કહેવાય છે અને બપોરના 12 વાગ્યા થી રાત્રિના 12 વાગ્યા સુધીના સમયને પીએમ તરીકે ઓળખાય છે। એન્ટી મેરિડિયમ કે જે રાત્રિથી બપોરના 12 સુધીનો સમય દર્શાવે છે અને પીએમનો ફૂલ ફોર્મ પ્રાઇમ મેરિડિયમ એટલે કે જે બપોરના 12 થી રાત્રિના 12 વાગ્યા સુધીનો સમય દર્શાવે છે। તો અહીંયા તમને પીએમ આપેલું છે તો પીએમ એટલે કયો સમય હશે કે બપોરના 12 વાગ્યાનો સમય દર્શાવેલો હશે। તો આપણે પહેલા ટ્રાન્સલેશન લખી નાખીએ કે મારા પપ્પા ક્યારે ઘરે આવ્યા છે ક્યારે ઘેર આવ્યા છે તો જવાબ શું મળશે 3 વાગે। તો 3 વાગે શું દર્શાવે છે કે પપ્પાના આવવાનો સમય ક્યારે ઘરે આવ્યા તો 3 વાગે છે શું દર્શાવે છે સમય દર્શાવે છે। બીજું સેન્ટેન્સ જોઈએ કે ઋત્વા એન્ડ જય। ઋત્વા અને જય આ બંને આપણા વાક્યમાં કર્તા તરીકેની ફરજ બજાવે છે। બહુવચન છે ઋત્વા અને જય બંને એટલે એની સાથે હેવ વપરાણેલું છે। ડ્રંક ડ્રિંકનું ત્રીજું રૂપ હોય તમને યાદ છે વિદ્યાર્થી મિત્ર કે મૂળ ક્રિયા પછી શું બનશે ડ્રિંક પાસ્ટ ટેન્સનું રૂપમાં DRANK ડ્રંક અને પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ શું બનશે ડ્રંક। તો હવે તમને ખબર છે કે એવી રીતે સિંગમાં પણ આપણે એવું છે સિંગ સંગ અને SUNG સંગ તો આવા રૂપો મેં તમને અલગથી લખાવ્યા છે। એવી રીતે રિંગ એટલે વગાડું પણ જેમાં આઈ શબ્દ છે આઈનો પાસ્ટ ટેન્સનું રૂપ કરીએ ત્યારે એમાં એ થઈ જાય છે અને આઈનો યુગ કરવાથી પાસ્ટ પાર્ટિસિપલનો રૂપ બને છે જે આપણે વર્ગનો અભ્યાસ શીખ્યા વર્ગનો જ્યારે આપણે કોષ્ટકનો અભ્યાસ કર્યો ત્યારે મેં તમને કરાવેલું છે। તો ડ્રિંકનું ત્રીજું રૂપ ડ્રંક મિલ્ક એટલે દૂધ અને ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં ઋત્વા એન્ડ જય હેવ ડ્રંક મિલ્ક ઇન ધ મોર્નિંગ કે ઋત્વા અને જય સવારમાં દૂધ પીવે છે। તો ક્યારે દૂધ પીવે છે તો જવાબ શું મળશે ઇન ધ મોર્નિંગ એટલે જવાબમાં હલો સોરી સવારમાં। તો સવારમાં શબ્દ આપણો જવાબ છે તો એ સમય દર્શાવે છે જેથી સમય દર્શક શબ્દ પ્રશ્ન સૂચક શબ્દ કયો આવશે વેન
ઋત્વા અને જે બંને છે એટલે બહુવચનમાં ગણાય, જેથી આપણે શું મૂકશું, ટુ હેવનું બહુવચનનું રૂપ હેવ, હેવ પછી કરતાં ઋત્વા અને જય બંને છે એટલે બંને કરતાં ઋત્વા અને જય, અને હેવ સાથે ડ્રંકનું ત્રીજું રૂપ જ વપરાય, અને મિલ્ક છે એ કર્મ કે વેન હેવ ઋત્વા એન જય ડ્રંક મિલ્ક, કે જય અને ઋત્વા દૂધ ક્યારે પીવે છે, તો જવાબ શું મળશે, ઇન ધ મોર્નિંગ. તો આપણે પહેલાં ટ્રાન્સલેશન લખી નાખીએ કે જય અને ઋત્વા દૂધ ક્યારે પીવે છે, તો એનો જવાબ શું મળશે વિદ્યાર્થી મિત્ર, સવારમાં. તો સવારમાં એ શું દર્શાવે છે કે ઋત્વા અને જયનો દૂધ પીવાનો સમય દર્શાવે છે. તો સવારમાં એ શું દર્શાવે છે, આપણા પ્રશ્નમાં સમય દર્શાવે છે. ત્રીજું સેન્ટેન્સ સમજી લઈએ વિદ્યાર્થી મિત્ર, ધે હેડ કમ્પ્લીટેડ એટલે તેઓએ પૂર્ણ કર્યું. શું પૂર્ણ કર્યું? ધેર અસાઇનમેન્ટ એટલે તેના અસાઇનમેન્ટ, અને લાસ્ટ ટ્યુઝડે એટલે ગયા, શું થાય વિદ્યાર્થી મિત્ર, ટ્યુઝડે એટલે મંગળવારે, ગયા મંગળવારે તેઓએ તેના અસાઇનમેન્ટ ગયા મંગળવારે પૂર્ણ કર્યા હતા. તો તેઓએ એના અસાઇનમેન્ટ ક્યારે પૂર્ણ કર્યા હતા? તો જવાબ શું મળશે, લાસ્ટ ટ્યુઝડે એટલે ગયા મંગળવારે. તો ગયા મંગળવારે એના અસાઇનમેન્ટ પૂર્ણ કર્યા હતા. તો હવે આપણે પ્રશ્ન બનાવશે, ગયો મંગળવારે સમય દર્શાવશે, એટલે સમય જાણવા માટે વેન. હવે આપણા વાક્યમાં હેડ પ્લસ વિથ્રીનું રૂપ એટલે કયો ટેન્સ દર્શાવે છે વિદ્યાર્થી મિત્ર? તો કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ દર્શાવે છે. જ્યારે પહેલું અને બીજું વાક્ય જોઈએ, હેવ અને હેઝ વાળું, એ બંને વાક્ય કયો ટેન્સ દર્શાવતા હતા? તો કે બંને વાક્ય છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવતા હતા, અને હેડ પ્લસ વિથ્રીનું રૂપ જે પાસ્ટ ટેન્સ દર્શાવે છે. ધે હેડ કમ્પ્લીટેડ ધેર અસાઇનમેન્ટ, તેઓએ તેના અસાઇનમેન્ટ ગયા મંગળવારે પૂરા કર્યા. વેન પાસ્ટ ટેન્સ દર્શાવેલું છે એટલે હેડ, હેડ પછી કરતા ધ્યેય, પછી વિથ્રીનું રૂપ કમ્પ્લીટેડ, અને શું પૂર્ણ કર્યું? તો કે ધેર અસાઇનમેન્ટ, જે કર્મ છે નિર્જીવ કર્મ, તેઓએ તેના અસાઇનમેન્ટ ક્યારે પૂરા કર્યા? તો જવાબમાં શું મળશે, લાસ્ટ ટ્યુઝડે એટલે કે ગયા મંગળવારે. તો વિદ્યાર્થી મિત્ર, આપણે પહેલાં ટ્રાન્સલેશન લખી નાખીએ, થોડું ટ્રાન્સલેશન મોટું છે એટલે આપણે એ નીચે લખીએ. તેઓએ તેના અસાઇનમેન્ટ ક્યારે પૂર્ણ કર્યા હતા. તો વિદ્યાર્થી મિત્ર જવાબ શું મળશે, લાસ્ટ ટ્યુઝડે એટલે કે ગયા મંગળવારે. તો ગયા મંગળવારે અસાઇનમેન્ટ પૂર્ણ કરવાનો શું દર્શાવ્યો, સમય દર્શાવે છે, જેથી આપણે લખી નાખીએ ગયા મંગળવારે શબ્દ છે આપણા વાક્યમાં સમયનો નિર્દેશ કરે છે. તો વિદ્યાર્થી મિત્ર, અહીંયા તમે જોયું કે વેન એ કન્ટિન્યુઅસ ટેન્સ માટેની રચના કેવી થાય, એ ફરીવાર એકવાર તમને સમજાવી દઉં. વેન પ્લસ એમ ઇઝ આર વોઝ વેર પ્લસ કરતા પ્લસ એનજી વાળું રૂપ પ્લસ શું આવશે, કર્મ, અને પ્લસ અન્ય શબ્દો. પછી એના ત્રણે ત્રણ ઉદાહરણ આપણે સમજ્યા, અને ત્રીજું ઉદાહરણ છે એ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ દર્શાવતું હતું. તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની રચના આપણે પહેલાં અહીંયા લખેલી છે, વેન પ્લસ વિલ પ્લસ કરતા પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, અને આ વાક્ય રચના લખી નાખી. પછી આપણે આપણા વાક્યને સમજ્યા કે બિનલ એન્ડ કાજલ વિલ બી ટોકિંગ અબાઉટ એક્ઝામ નેક્સ્ટ ઇવનિંગ, કે બિનલ અને કાજલ આવતી સાંજે તેની પરીક્ષા વિશે વાતો કરી રહ્યા હશે. તો ક્યારે વાતો કરી રહ્યા હશે? તો કે આવતી સાંજે, જે સમય દર્શક શબ્દ છે. અને પરફેક્ટ ટેન્સ માટેની રચના પણ આપણે જોઈ કે પરફેક્ટ ટેન્સની રચનામાં પ્રેઝન્ટ અને પાસ્ટની રચનાના ઉદાહરણનો અભ્યાસ આપણે કર્યો. તો કે હેવ વેન પ્લસ હેવ હેઝ હેડ પ્લસ કરતા પ્લસ વિથ્રીનું રૂપ પ્લસ કર્મ પ્લસ એમને શબ્દ, અને છેલ્લે પ્રશ્નચિહ્ન, જેમાં આપણે જોયું કે પહેલું કે માર ફાધર હેઝ કમ ટુ ધ હોમ 3 PM, કે મારા પપ્પા 3 વાગે ઘરે આવ્યા છે. તો ક્યારે ઘરે આવ્યા? તો જવાબ શું મળશે, 3 વાગે. તો 3 વાગે શું દર્શાવે છે? પપ્પાના ઘરે આવવાનો સમય દર્શાવે છે. બીજું સેન્ટેન્સ જુઓ, ઋત્વા એન્ડ જય હેવ ડ્રંક મિલ્ક ઇન ધ મોર્નિંગ, કે ઋત્વા અને જય છે સવારમાં દૂધ પીવે છે. તો ક્યારે દૂધ પીવે છે? તો કે ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં. તો સવારમાં શબ્દ છે એ શું દર્શાવે છે? ઋત્વા અને જયનો દૂધ પીવાનો સમય દર્શાવે છે.
ત્રીજું સેન્ટેન્સ આપણે જોયું કે ધે હેડ કમ્પ્લીટેડ ધેર અસાઇનમેન્ટ, કે તેઓએ તેના અસાઇનમેન્ટ પૂર્ણ કર્યા. ક્યારે પૂર્ણ કર્યા? તો કે લાસ્ટ ટ્યુઝડે, કે ગયા મંગળવારે. તો ક્યારે પૂર્ણ કર્યા? ગયા મંગળવારે. તો ગયા મંગળવારે શું દર્શાવે છે? અસાઇનમેન્ટ પૂર્ણ કરવાનો સમય દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્ર, અહીં આપણી પરફેક્ટ ટેન્સ માટે વેનની રચના આપેલી નથી. તો હું આપણે એક અલગ પેજથી પેજમાં લખીને આપણે પરફેક્ટ ટેન્સ માટેની વેનની રચનાનો અભ્યાસ કરી લઈએ. પરફેક્ટ ટેન્સની રચના છે પણ પરફેક્ટ ફ્યુચરની રચના તમને આપેલી નથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સની રચનાનો અભ્યાસ કરી લઈએ. તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ, તો એની રચના વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં લખીએ. વેન પ્લસ વિલ પ્લસ કરતા પ્લસ હેવ પ્લસ વિત્રીનું રૂપ પ્લસ કર્મ પ્લસ અહીંયા શબ્દ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો હવે આપણે એક વાક્ય પણ સમજી લઈએ કે ગો ટુ વિલ હેવ રીડ અ નોવેલ નેક્સ્ટ વીક. ગો ટુ કરતા, વિલ હેવ રીડ એટલે વાંચશે, વાંચી રહ્યો હશે. અ નોવેલ એટલે કે નવલકથા. નોવેલ એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્ર? નવલકથા. અને નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે. હવે આ ક્રિયા કેવી છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ? કે અમુક ક્રિયા છે એ ભવિષ્યકાળમાં અમુક સમય આવશે ત્યારે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું દર્શાવે છે. તો આપણે સેન્ટેન્સ કેવું બનાવ્યું કે ગો ટુ વિલ હેવ રીડ અ નોવેલ નેક્સ્ટ વીક, કે ગો ટુ એ આવતા અઠવાડિયે નવલકથા વાંચી હશે. વાંચી હશે, જે વાંચી લીધી હશે એવું પૂર્ણ દર્શાવે છે. અને હશે શબ્દ છે એ ફ્યુચર ટેન્સ દર્શાવે છે. તો હવે નેક્સ્ટ વીક ક્યારે વાંચી હશે? તો કે નેક્સ્ટ વીક. તો નેક્સ્ટ વીક શબ્દ છે આપણા પ્રશ્નમાં આવશે નહીં, કારણ કે નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે છે, નવલકથા વાંચવાનો સમય દર્શાવે છે, જેથી સમયને આપણે પ્રશ્નમાં દર્શાવશું નહીં. તો હવે આપણે પ્રશ્નાર્થ બનાવીએ વિદ્યાર્થી મિત્રો. વાક્ય રચના પ્રમાણે જોતા જોઈએ પ્રશ્ન સૂચક શબ્દ શું આવશે. વેન, વેન પછી સહાયકારક ક્રિયા ફ્યુચર ટેન્સ છે એટલે વિલ, વિલ પછી કરતા કોણ છે આપણા વાક્યમાં? ગો ટુ. વેન વિલ ગો ટુ, ગો ટુ પછી હેવ પ્લસ વિથ્રીનું રૂપ, તો શું આવશે? વેલ હેવ પ્લસ વિથ્રીનું રૂપ એટલે વેન વિલ ગો ટુ હેવ રીડ, રીડ પછી કર્મ છે શું આવશે? અ નોવેલ. તો આપણા વાક્યમાં અ નોવેલ એ શું છે? કર્મ છે. અને અન્ય શબ્દો નેક્સ્ટ વીક છે પણ નેક્સ્ટ વીક આપણા પ્રશ્નનો શું છે? જવાબ છે, જે વેન વડે પૂછવાથી મળતો જવાબ છે, જેથી જવાબ લખાશે નહીં અને સીધું ક્વેશ્ચન માર્ક. વેન વિલ ગો ટુ હેવ રીડ અ નોવેલ, કે ગોટુ એ છે એ નવલકથા ક્યારે વાંચી હશે? તો જવાબ શું મળશે? નેક્સ્ટ વીક, કે ગોટુ એ આવતા અઠવાડિયે નવલકથા વાંચી હશે. બીજું સેન્ટેન્સ જોઈએ. ધ પ્યુન વિલ હેવ રંગ ધ બેલ, વિલ હેવ રંગ ધ બેલ નેક્સ્ટ મંડે. નેક્સ્ટ મંડે, કે પ્યુન એટલે પટ્ટાવાળાએ વિલ હેવ ડ્રંક એટલે બેલ પાડ્યો હશે ક્યારે? તો કે નેક્સ્ટ મંડે, આવતા સોમવારે. કે આવતા સોમવારે પછી રિસેસ પડવાનો કે પૂરો થવાનો સમય આવશે ત્યારે પટ્ટાવાળાએ બેલ પાડ્યો હશે. તો આપણે પ્રશ્ન બનાવીએ, નેક્સ્ટ મંડે છે આપણા પ્રશ્નનો જવાબ બનશે, કારણ કે સમય દર્શાવે છે એટલા માટે. તો આ નેક્સ્ટ મંડેની બદલે આપણે સમય દર્શક શબ્દ કયો લખીશું ઉપરથી વાક્ય રચનામાં જોઈએ વિદ્યાર્થી મિત્રો? વેન, તો સમયદર્શક શબ્દ પહેલાં શું આવશે? વેન. વેન પછી છે વાક્ય રચનામાં જોતા જાઓ. સહાયકારક ક્રિયાપદ ફ્યુચર ટેન્સમાં કયું છે? વિલ. વિલ પછી કરતા, તો આપણા વાક્યમાં કરતા શું છે? ધ પ્યુન છે આપણા વાક્યમાં કરતા છે. તો વેન વિલ ધ, વેન વિલ ધ પ્યુન. હવે કરતા પછી શું આવશે? હેવ પ્લસ વિત્રીનું રૂપ. તો હેવ પ્લસ વિત્રીનું રૂપ તમને આપેલું જ છે. વેન વિલ હેવ, વિલ ધ પ્યુન હેવ રંગ. હવે વિત્રીના રૂપ પછી શું આવશે? કર્મ. તો આપણા વાક્યમાં કર્મ તરીકે શું છે? ધ બેલ. તો હવે આપણે લખી નાખીએ ધ બેલ
અને નેક્સ્ટ મંડે છે એ આપણા પ્રશ્નનો જવાબ છે, એટલે લખાય નહીં અને ક્વેશ્ચન માર્ક. વેન વીલ ધ પ્યુન હેવ રન ધ બેલ, કે પટ્ટાવાળાએ ક્યારે બેલ અથવા તો ઘંટ વગાડ્યો હશે. તો વગાડ્યો જો એ ક્રિયા પૂરી થઈ ગયેલી ગણાવે છે, જે પૂર્ણનો ઉલ્લેખ કરે છે. હશે શબ્દ છે એ વિલનો અર્થ દર્શાવે છે કે ફ્યુચર ટેન્સ, અને હેવ સાથે વિથરીનું રૂપ દર્શાવાય છે. તો પટ્ટાવાળાએ ક્યારે બેલ અથવા તો ઘંટ વગાડ્યો હશે, તો જવાબ શું મળશે, નેક્સ્ટ મંડે એટલે કે આવતા સોમવારે. તો આવતા સોમવારે આપણા પ્રશ્નનો શું છે જવાબ બને છે. તો વિદ્યાર્થી મિત્ર, હવે તમને ખ્યાલ આવ્યો હશે કે પરફેક્ટ ટેન્સની બધી જ રચના કેવી રીતે બને. તો કે આપણે પ્રેઝન્ટ અને પાસ્ટ ટેન્સની રચનાનો અભ્યાસ અહીંયા કરી લીધો છે, અને પરફેક્ટ ફ્યુચર ટેન્સની રચના આપણે ઓલામાં આપેલી નથી, જેથી આપણે અલગ પેજમાં પરફેક્ટ ફ્યુચર ટેન્સની રચના લખી અને પછી રચનાના બે ઉદાહરણ છે એ મેં તમને સમજાવ્યું. તો વિદ્યાર્થી મિત્ર, આપણે હવે પછીના વિડીયોમાં 8મો WH વર્ડ કયો છે, 8મો WH વર્ડ વીચ એટલે કે ક્યુ અને કઈ. તો 8મા WH વર્ડનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે હવે પછીના વિડીયોમાં આગળ ક્રમશઃ કરીશું.